સુધી વિવિધ ખાતમુહૂર્ત અને ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે જ્યારે સત્યાવીસમી ડિસેમ્બરે બપોરે ચાર થી પાંચ વાગે ઘોઘલ બીચની મુલાકાત લેશે તે પછી સાંજે છ થી સાત ચાલીસ વાગે દેવ કિલ્લાની મુલાકાત લેશે અને લાઇટ એન્ડ સાઉન્ડ શો નું ઉદઘાટન કરશે લઈને હેરાફેરી અરવલ્લી જિલ્લા પોલીસે સતર્ક બની છે પોલીસે સરહદી વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે રતનપુર ચેકપોસ્ટ બોબી માતા ચેકપોસ્ટ પર એક જાન્યુઆરી સુધી રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ કરવામાં આવશે તો રાજસ્થાનમાંથી નશો કરીને આવતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવા આદેશ આપી દેવાયા છે થર્ટી ફર્સ્ટ આવી રહી છે ત્યારે ગુજરાતની આંતરરાજ્ય જે સરહદો છે ત્યાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે આપણે રાતલપુર ચેકપોસ્ટ ઉપર છે કે જ્યાં ગાડીઓને રોકવામાં આવી રહી છે ખાસ કરીને ક્રિસમસની ઉજવણી અને ત્યારબાદ થર્ટી ફર્સ્ટની ઉજવણી લઈને જે પ્રકારે નશાનો કારોબાર ચાલતો હોય છે દારૂની હેરાફેરી થતી હોય છે તેને લઈને પોલીસ સતર્ક મળી છે ખાસ કરીને અરવલ્લી જિલ્લો રાજ્યનો સરહદી જિલ્લો છે તેના કારણે અહીંયા તપાસ શરૂ કરી દેવામાં આવી છે વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અહીંયા જોઈ શકો છો આપ દ્રશ્યોમાં કે જે પ્રકારે પોલીસ દ્વારા સઘન તપાસ અહીં શરૂ કરી દેવામાં આવી છે ચોક્કસથી સુરક્ષા કારણોસર આ પ્રકારની અહીં કાર્યવાહી કરી દેવામાં આવી છે ત્યારે જે પ્રકારની સ્થિતિ અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે થર્ટી ફર્સ્ટની ઉજવણી લઈને પોલીસ હવે સજ્જ બની છે કોઈ પણ પ્રકારનું દૂષણ રહે નહીં તેવો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે હાર્દિક પટેલ ન્યૂઝિંગ ગુજરાતી અરવલ્લી તો લાઇટ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત પૈકી રાજકોટ આવી છે પ્રધાનમંત્રી મોદી એક જાન્યુઆરીના રોજ તેનો વિડિયો કોન્ફરન્સથી ખાતમુહૂર્ત કરશે જ્યારે સીએમ વિજય રૂપાણી કાર્યક્રમ સ્થળે હાજર રહેશે સ્માર્ટ સિટી એરિયામાં એકસો અઢાર કરોડના ખર્ચે અગિયારસો ચુમ્માલીસ આવાસ બનાવવાનો પ્રોજેક્ટ બનાવાયો છે